गुड मॉर्निंग स्टूडेंट्स, आपणे लास्ट चेप्टर नंबर 2 यूटिलिटी ए शुरू कर्युं हतुं, जेमां आपणे यूटिलिटी नो मीनिंग शुं छे ए आपणे जोयुं हतुं ने एनी डेफिनेशन जोई हती। तो सौथी पहेला आपणे यूटिलिटी शुं ए एक वखत फरी पाछुं रिफर करी लई। यूटिलिटी मीन्स सेटिस्फेक्शन, जे वस्तुने तमे यूज करो, केम के माणस ने एवरी टाइम एक पछी एक वस्तु नी रिक्वायरमेंट होय ज छे। एवुं नथी के एक वस्तु तमे एक वक्त यूज करो पछी फरी पाछा ए वस्तु नी रिक्वायरमेंट नथी होती अथवा तो डिमांड नथी होती। एक पछी एक डिमांड छे, ए डिमांड चालू ज रहे छे। अने ज्यारे एक डिमांड एट अ टाइम फूलफिल थई जाए એટલે એમાંથી મળતું સેટિસ્ફેક્શન લેવલ છે એ ધીમે ધીમે ઘટવા માંડે છે, અને એક ટાઈમ એવો આવે કે એમાંથી સેટિસ્ફેક્શન બંધ થઈ જાય છે મળતું। પણ એને એ વસ્તુનું થોડા સમય પછી ફરી પાછી ડિમાન્ડ છે એ ઊભી થાય છે। એટલે જેમ જેમ વસ્તુને તમે વાપરતા જાઓ છો, એમ એમ એમાંથી મળતું સેટિસ્ફેક્શન ઓછું થતું જાય છે, અને એક લેવલે પૂરું થાય છે, અને પછી ફરી પાછી એને એ વસ્તુની વપરાશ છે એ વ્યક્તિ કરતી હોય છે। અને એટલા માટે જ આપણું જે ચેપ્ટર છે યુટિલિટી એટલે કે વપરાશ, કે વસ્તુને એક વખત યુઝ કર્યા પછી ફરી પાછી એની ડિમાન્ડ ઊભી થાય તો એને યુટિલિટી કહેવાય છે, એટલે કે એને વપરાશ કહેવાય છે। મેં તમને આની પહેલાં જ્યારે એ પહેલો ક્વેશ્ચન કરાવ્યો હતો ત્યારે મેં તમને પાણીનું એક્ઝામ્પલ આપ્યું હતું કે ભાઈ તમે જ્યારે પાણીની તરસ લાગી હોય તો તમે પહેલો જ્યારે ગ્લાસ પાણીનો પીવો છો ત્યારે તમને એમાંથી સેટિસ્ફેક્શન ખૂબ વધારે મળે છે, પણ ધીમે ધીમે તમે જેમ જેમ એને કન્ઝ્યુમ કરતા જાઓ છો, એટલે કે અડધો ગ્લાસ, આખો ગ્લાસ, પછી બીજો ગ્લાસ, તો ધીમે ધીમે એમાંથી મળતું સેટિસ્ફેક્શન લેવલ છે એ ઓછું થતું જાય છે, અને કદાચ બીજા ગ્લાસે કે બીજો ગ્લાસ પૂરો કરીને તમને એ વસ્તુનેમાંથી મળતું સેટિસ્ફેક્શન પૂરું થઈ ગયું હોય છે, એટલે તમારી રિક્વાયરમેન્ટ ત્યાં પૂરી થઈ જાય છે। પણ એવું નથી કે એક વખત પાણી પીધા પછી ફરી પાછી એ વસ્તુની આપણી ડિમાન્ડ છે એ ડિમાન્ડ ઊભી નથી થતી, પણ ડિમાન્ડ છે એ થોડા સમય પછી ફરી પાછી ઊભી થાય છે। એટલા માટે જ યુટિલિટીને શું કહેવામાં આવે છે, સંતોષ, અને જેને વપરાશ પણ કહેવામાં આવે છે। હવે આજે આપણો જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન છે અઝમ્પશન્સ ઓફ યુટિલિટી। અઝમ્પશન્સ એટલે ધારણાઓ, યુટિલિટી માટેની એટલે કે વપરાશ માટેની ધારણાઓ કઈ કઈ છે એ આપણે અહીંયા સમજાવવાનું છે। પ્રશ્ન છે વપરાશ માટેની ધારણાઓ કઈ કઈ છે એ આપણે અહીંયા સમજાવવાનું છે। તો અઝમ્પશન્સ છે એ ત્રણ છે, એટલે કે ધારણાઓ છે યુટિલિટીની એ ત્રણ છે। સૌથી પહેલી ધારણા છે એ છે યુટિલિટી ઇઝ મેઝરેબલ એન્ડ ક્વોન્ટિફિબલ, એટલે કે યુટિલિટીને માપી શકાય છે, યુટિલિટીને તમે મેઝર કરી શકો છો। કઈ રીતના? ફોર એક્ઝામ્પલ, તમે કોઈ દી એમ નહીં બોલો કે મને 1 કિલો ભૂખ લાગી છે, 2 કિલો ભૂખ લાગી છે, અથવા તો 1 લિટર પાણીની તરસ છે, પણ તમે 1 ગ્લાસ પાણી પીવો કે 2 રોટલી ખાઓ તો એમાંથી મળતો સંતોષ છે એ સંતોષને ધીમે ધીમે પૂરો થાય। હવે કોઈ વ્યક્તિને બહુ વધારે તરસ લાગી હોય તો એ 2-3 ગ્લાસ પાણી પીવે, એટલે એ માપે કે ભાઈ મને 3 ગ્લાસ જેટલી પાણીની તરસ લાગી હતી। એવી જ રીતના કોઈ વ્યક્તિને ઓછી ભૂખ હશે તો એ 1 કે 2 રોટલી જમશે, પણ વધારે ભૂખ હશે તો 5-7 રોટલી જમશે, એટલે બેય એમ માપે કે ભાઈ મને 2 રોટલી જેટલી ભૂખ લાગી હતી કે મને 5-7 રોટલી જેટલી ભૂખ લાગી હતી। તો આ રીતના યુટિલિટીને માપી શકાય છે, એટલે કે દરેક વસ્તુમાં એવું ન બને કે જે તમે વસ્તુ તમે વાપરતા જાઓ એવી રીતના એનું મેઝરમેન્ટ છે એ મેઝરમેન્ટ નીકળે છે, એટલે કે તમે એને કોઈ કિલોમાં, લીટરમાં કે મિલીમીટરમાં ન માપી શકો, પણ જેમ જેમ કન્ઝ્યુમ કરતા જાઓ, જેમ જેમ એનો યુઝ કરતા જાઓ, આફ્ટર યુઝ તમે એ યુટિલિટીને માપી શકો કે ભાઈ આ વસ્તુ વાપરવાથી મને આટલો સંતોષ છે મળ્યો।
એટલા માટે જ કહેવાય છે કે યુટિલિટી ઇઝ મેઝરેબલ એન્ડ ક્વોન્ટિફિબલ. એટલે કે ક્વોન્ટિફિબલ મીન્સ ક્વોન્ટિટીમાં, જેમ મેં કીધું ને કે બે રોટલી બે ગ્લાસ, તો એ એક ક્વોન્ટિટીમાં તમે એને માપ્યું છે કે ભાઈ બે ગ્લાસ પાણી પીવાથી સંતોષ મેળવો કે બે રોટલી ખાવાથી સંતોષ મેળવો. તો એવી રીતના યુટિલિટીને માપી શકાય છે. ત્યાર પછી બીજી ધારણા છે, એ છે યુટિલિટી ઇઝ ઇન્ડિપેન્ડન્ટ. એટલે કે દરેક વસ્તુમાંથી મળતો સંતોષ એ સેપરેટ હોય છે. તમે એક વસ્તુની બદલે બીજી વસ્તુ વાપરી અને એમાંથી સંતોષ મેળવી શકતા નથી. હા, તમે કામ ચલાવું વાપરો છો, પણ જે તમારી ડિમાન્ડ છે એ વસ્તુમાંથી જે સંતોષ મળે છે એ જ સંતોષ એની જે અવેલેબલ બીજી વસ્તુ હોય એનાથી તમને મળતો નથી. ફોર એક્ઝામ્પલ, જે લોકોને ચા પીવાની આદત હોય કે કોફી પીવાની આદત હોય, તો એ લોકોને જે ચામાંથી સંતોષ મળતો હશે એ એને અવેજી વસ્તુ એટલે કે કોફીમાંથી એ મળી શકશે નહીં. અથવા તો જે વ્યક્તિ કોફી પીતી હશે એને ચામાંથી એટલો સંતોષ નહીં મળી શકે. હા, કામ ચલાવ એ ચાની બદલે કોફી કે કોફીની બદલે ચા યુઝ કરી શકશે. એટલા માટે એમ કહેવાય છે કે યુટિલિટી ઇન્ડિપેન્ડન્ટ છે, એટલે કે દરેકમાંથી મળતો સંતોષ એ સ્વતંત્ર છે. આપણને ભૂખ લાગી હોય તો જમવામાંથી જ સંતોષ મળે, તરસ લાગી હોય તો પાણીમાંથી જ સંતોષ મળે, સામે મિલ્કશેક કે જ્યુસ મૂક્યા હોય એ તમે એની અવેજીમાં વાપરો છો, એની બદલે વાપરો છો, પણ આપણી મેઇન રિક્વાયરમેન્ટ પાણીની હોય તો આપણને મળતો સંતોષ છે એ પાણીમાંથી જ મળી શકે છે. એટલા માટે એમ કહેવાય છે કે યુટિલિટી છે એ ઇન્ડિપેન્ડન્ટ છે, એટલે કે એક વસ્તુમાંથી મળતો સંતોષ એ વસ્તુમાંથી જ મળે છે, એની અવેજી વસ્તુમાંથી મળતો નથી. ત્યાર પછી છે માર્જિનલ યુટિલિટી ઓફ મની રિમેન્સ કોન્સ્ટન્ટ. એટલે કે માર્જિનલ એટલે શું? તો કે વધારાનું. માર્જિન એટલે હંમેશા વધારાનું કહેવાય. તો માર્જિનલ યુટિલિટી છે એને પૈસાથી છે એ માપી શકાય છે એવું કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, કોઈ એક વસ્તુમાંથી તમને 15 જેટલી યુટિલિટી મળે છે, ત્યાર પછી એ વસ્તુને કન્ઝ્યુમ કર્યા પછી એમાંથી 12 યુનિટ જેટલી યુટિલિટી મળે, ફરી પાછો કન્ઝ્યુમ કરો 10 યુનિટ જેટલી, ફરી પાછો કન્ઝ્યુમ કરો 8 યુનિટ જેટલી. એટલે કે તમે જેમ જેમ વસ્તુને કન્ઝ્યુમ કરતા જાઓ એટલે કે વાપરતા જાઓ, એમ એમ એમાંથી મળતો સેટિસ્ફેક્શન છે એ ઘટતું જાય છે. એનું બીજું એક એક્ઝામ્પલ આપું. આજે જે વ્યક્તિને જે વસ્તુની આદત હશે એ વ્યક્તિ એમાં પોતાની પાસે જે કાંઈ પૈસા હશે એ પૈસા એની પાછળ ખર્ચવા તૈયાર હશે. ફોર એક્ઝામ્પલ, લીકર, એટલે કે જે લોકોને શરાબ પીવાની આદત હશે, સિગરેટ પીવાની આદત હોય કે એવી બીજી બધી આદતો, કે જેમાં એ વ્યક્તિ પોતાના પાસે જે કાંઈ પૈસા છે એ પૈસાને એની પાછળ ખર્ચવા તૈયાર થાય છે. પણ એની સામે બીજી વ્યક્તિ કે જેના માટે એ વસ્તુ યુઝફુલ નથી, એ વ્યક્તિ એ વસ્તુને વાપરતી નથી, તો એના માટે એ વ્યક્તિ એમાં એક રૂપિયો પણ નાખવા તૈયાર નહીં થાય. એટલા માટે કહેવાય છે કે યુટિલિટી ઇઝ ઓફ મની રિમેન્સ કોન્સ્ટન્ટ, એટલે કે પૈસામાંથી એને માપી શકાય છે. પણ કેવી રીતના? કે જે વ્યક્તિને જેવી જરૂરિયાત એ વ્યક્તિ એ વસ્તુ પાછળ એટલા પૈસા ખર્ચવા તૈયાર થાય છે. બરાબર, તમારે જે કાંઈ, ધારો કે તમારી અત્યારના રિક્વાયરમેન્ટ છે બુક્સ લેવાની, તો તમારો પહેલો ખર્ચો તમે એમ વિચારો કે હું બુક્સ પાછળ ખર્ચું, કોલેજ આવવાનું થાય, નવા કપડાં જોઈએ, બાઇક જોઈએ કે જે કાંઈ રિક્વાયરમેન્ટ છે, તો તમે તમારી પાસે જે કાંઈ પૈસા હશે એ પૈસાને તમે પહેલાં ત્યાં ખર્ચ કરશો. અત્યારના કોલેજે નથી આવવાનું તો એવા નવા કપડાંની કે બાઇકની રિક્વાયરમેન્ટ નથી, તો તમે એ પૈસાને બીજી જગ્યાએ ખર્ચો છો.
તો એ ખર્ચ કરવો એ સેના ઉપર ડિપેન્ડ છે? તો કે તમારી રિક્વાયરમેન્ટ ઉપર. એટલે તમારા પૈસા કઈ જગ્યાએ ક્યારે વાપરવા એ તમારું એટ અ ટાઈમની રિક્વાયરમેન્ટ છે એ રિક્વાયરમેન્ટ ઉપર ડિપેન્ડ કરે છે. એટલા માટે જ કહેવાય છે કે માર્જિનલ યુટિલિટી ઓફ મની રિમેન્સ કોન્સ્ટન્ટ. અત્યારના એ વસ્તુની જરૂરિયાત નથી, પણ ભવિષ્યમાં એ વસ્તુની જરૂરિયાત પડે તો એના માટે પૈસા છે એ જરૂરી છે, કે જેથી તમે તમારી જે કંઈ વપરાશ છે, જે કંઈ ડિમાન્ડ છે, એ ડિમાન્ડને તમે કન્ઝ્યુમ કરી શકો છો. આપણે આ અઝમ્પશન્સ, ધારણાઓ જોઈ યુટિલિટીની, જેમાં આપણે પહેલી ધારણા એમ જોઈ કે યુટિલિટી છે એને માપી શકાય છે. એટલે કે જેમ જેમ તમે એને વાપરો એના ઉપરથી તમને ખબર પડે કે આ વસ્તુમાંથી મને આટલી સેટિસ્ફેક્શન છે એ મળ્યો. સેકન્ડ આવ્યું યુટિલિટી ઇન્ડિપેન્ડન્ટ, એટલે કે એક વસ્તુમાંથી જે આપણને સંતોષ મળે છે એ વસ્તુમાંથી મળતો સંતોષ એની અવેજી વસ્તુમાંથી ન મળી શકે. ફોર એક્ઝામ્પલ, ટી ઓર કોફી. એટલે કે ચાની આદત હોય તો ચામાંથી જ સંતોષ મળે, કોફીની આદત હોય તો કોફીમાંથી જ સંતોષ મળે. એટલે કે દરેકે દરેક વસ્તુમાંથી મળતો સંતોષ ઇન્ડિપેન્ડન્ટ છે, જે વસ્તુની જરૂરિયાત સંતોષ એમાંથી જ. ત્રીજું હતું માર્જિનલ યુટિલિટી ઓફ મની રિમેન્સ કોન્સ્ટન્ટ, એટલે કે તમે જેમ જેમ જે વસ્તુની રિક્વાયરમેન્ટ છે સૌથી પહેલાં તમે એ વસ્તુ પાછળ જ પૈસા ખર્ચવા તૈયાર થશો, અને ત્યાર પછી જ તમે બીજી વસ્તુ પાછળ પૈસા ખર્ચશો. તો આપણે આ યુટિલિટીના જે ત્રણ અઝમ્પશન્સ છે, ત્રણ ધારણાઓ છે, એ ત્રણે ત્રણ ધારણાઓ આપણે જોઈ. હવે આપણો જે આને આ પ્રશ્નની સાથે આપણે આજે એક નેક્સ્ટ ક્વેશ્ચન પણ શીખશું. પ્રશ્ન છે ડિફરન્સ ટોટલ યુટિલિટી એન્ડ માર્જિનલ યુટિલિટી, એટલે કે ટોટલ યુટિલિટી અને માર્જિનલ યુટિલિટી વચ્ચેનો ડિફરન્સ છે એ ડિફરન્સ આપણે જોવાનો છે. તો સૌથી પહેલાં ટોટલ યુટિલિટી શું છે અને માર્જિનલ યુટિલિટી શું છે એ આપણે જોઈએ. તમને અહીંયા આપ્યું છે મિનિંગ ઓફ ટોટલ યુટિલિટી, એટલે કે ટોટલ યુટિલિટીનો મિનિંગ આપ્યો છે. મિનિંગ છે ટોટલ યુટિલિટી મીન્સ ધ ટોટલ ગેઇન બાય કન્ઝ્યુમર ફ્રોમ ધ કન્ઝપ્શન્સ ઓફ ગીવન કોમોડિટી. એટલે કે કન્ઝ્યુમર છે, કન્ઝ્યુમર એટલે કે વપરાશ કરનાર અથવા તો ગ્રાહક, એ પોતાની પાસે જે કાંઈ અવેબિલિટી છે, કોમોડિટી છે, એ કોમોડિટીને છેલ્લે સુધી યુઝ કરે, એટલે કે એનો એ વસ્તુને છેક સુધી વાપરે તો એને ટોટલ યુટિલિટી કહેવાય છે. દાખલા તરીકે તમારી પાસે 2000 રૂપિયા છે, એ 2000 રૂપિયામાંથી તમારી જેટલી જેટલી રિક્વાયરમેન્ટ હશે એ રિક્વાયરમેન્ટને તમે પૂરી કરવાનું હોય છે. તો તમે વિચારશો કે ભાઈ મારી સૌથી પહેલી જરૂરિયાત શું છે, બુકની, તો એની એમાં કેટલા પૈસાની જરૂર છે, તો કે 500 રૂપિયાની. પછી તો કે હવે મારી રિક્વાયરમેન્ટ છે કે કપડાની, તો એમાં તમે બીજા 1000 રૂપિયા ખર્ચશો. ત્રીજી રિક્વાયરમેન્ટ તો કે તમારી સ્ટેશનરીની કે બીજા બધા ખર્ચાની, તો તમે એમાં બીજા 500 રૂપિયા ખર્ચશો. એટલે કે તમારી પાસે પૈસા છે એને તમે આ રીતના બાયફર્ગેશન કરશો અને તમારા દરેકે દરેક રૂપિયામાંથી તમે ટોટલી સેટિસ્ફેક્શન મેળવવાની ટ્રાય કરશો. આમાં તમને એક્ઝામ્પલ આપ્યું છે. ફોર એક્ઝામ્પલ, ધ કન્ઝ્યુમર હેઝ 6 એપલ. ધ ફર્સ્ટ હી ગેટ્સ 10 યુનિટ્સ ઓફ યુટિલિટી, ફ્રોમ સેકન્ડ 8 યુનિટ્સ, ફ્રોમ ફિફ્થ 5 યુનિટ્સ, ફ્રોમ ફોર્થ 3rd યુનિટ, ફિફ્થ 2 યુનિટ એન્ડ 6th 1 યુનિટ. એટલે કે તમારી પાસે 6 સફરજન છે, બરોબર. દાખલા તરીકે એ 6 સફરજનમાંથી પહેલાં તમે જ્યારે પહેલું સફરજન યુઝ કરશો તો તમારો સેટિસ્ફેક્શન લેવલ મેક્સિમમ હશે, કેમ કે તમે હજી એ સફરજન ખાધા નહોતા, પહેલી વાર ખાવ છો અત્યારના, એટલા માટે. એટલે તમને એમાંથી મળતો સંતોષ કેટલો હશે? 10 યુનિટનો.
પછી પેલું સફરજન ખાધું એમાંથી 10 યુનિટ મળ્યા, પછી બીજા સફરજને તમારું સેટિસ્ફેક્શન થોડુંક ઘટશે એટલે કે 10માંથી 8 યુનિટ જેટલું મળશે, પછી ત્રીજા સફરજને 5 યુનિટ જેટલું, ચોથા સફરજને 3 યુનિટ જેટલું, બીજા સફરજને 1 યુનિટ જેટલું. એટલે કે જેમ જેમ તમે સફરજન ખાતા ગયા એમ એમ તમારો સેટિસ્ફેક્શન લેવલ ઘટતો ગયો. પણ આપણી પાસે જેટલી અવેબિલિટી હતી એટલે કે 6 સફરજનની હતી, એ 6 સફરજન આપણે મેક્સિમમ આપણને સેટિસ્ફેક્શન મળે એ રીતના આપણે કન્ઝ્યુમ કર્યા, એટલા માટે એને ટોટલ યુટિલિટી કહેવાય છે. ફરી પાછો ટોટલ યુટિલિટીનો મિનિંગ સમજાવું કે ટોટલ યુટિલિટી એટલે કે કન્ઝ્યુમર પોતાની પાસે રહેલી કોમોડિટીના છેલ્લામાં છેલ્લા યુનિટ સુધી સેટિસ્ફેક્શન મેળવી શકે એને ટોટલ યુટિલિટી કહેવાય. એટલે કે આપણી પાસે જેટલી વસ્તુ અવેલેબલ છે એ વસ્તુના દરેકે દરેક યુનિટમાંથી આપણને સેટિસ્ફેક્શન મળે, ભલે સેટિસ્ફેક્શન ધીમે ધીમે ઘટતું જશે, પહેલાં જેટલું નહીં મળે પણ સેટિસ્ફેક્શન મેળવતા જશું એમ એમ એને ટોટલ યુટિલિટી કહેવાય છે. ત્યાર પછી સેકન્ડ આપ્યું છે એ છે મિનિંગ ઓફ માર્જિનલ યુટિલિટી. માર્જિનલ મીન્સ એડિશનલ, આમાં આપેલું છે માર્જિનલ યુટિલિટી મીન્સ એડિશનલ યુનિટ્સ ઓફ ધ કોમોડિટી ગીવ ધ યુટિલિટી, ધીસ યુટિલિટી ઇઝ એડેડ ઇન ટોટલ યુટિલિટી. માર્જિનલ યુટિલિટી એટલે કે એડિશનલ યુટિલિટી, વધારાની. દાખલા તરીકે તમે રોજની 5 રોટલી જમો છો, કેમ કે એટલે તમારું એક મેઝરમેન્ટ નીકળી ગયું કે ભાઈ આપણે રોજ 5 રોટલી જમીએ છીએ, મને ભૂખ રોજ 5 રોટલીની હોય છે. પછી કોઈક દિવસ આપણને ઓછી ભૂખ લઈ ગઈ તો તમે 5થી ઓછું જમવાના છો, પણ કોઈક દિવસ તમને વધારે ભૂખ લઈ ગઈ અથવા તો કંઈ જમવાનું આપણને બહુ ભાવતું બને બહેનું, અથવા તો એવી કોઈ પણ સિચ્યુએશન કે આપણે 5 રોટલી કરતાં વધારે જમવા જઈમાં એટલે કે 6-7 રોટલી જઈમાં, તો એ 5 રોટલી ઉપરાંત જેટલું આપણે જમી છીએ એ એડિશનલ કહેવાય, જેને માર્જિનલ કહેવાય છે. તમને રોજની બીજું એક્ઝામ્પલ આપું, તમને પોકેટ મની મળતી હોય 2000 રૂપિયાની, પણ પછી એમ પપ્પા એમ વિચારે કે ભાઈ આ મહિને તહેવાર આવે છે કે આ મહિને એને બુક્સના ને એના ખર્ચા છે કે એવું કાંઈ પણ વિચારી અને તમને 2000ની ઉપર 1000 રૂપિયા વધારે આપે, તો એ 1000 રૂપિયા વધારે આપ્યા મીન્સ એડિશન મીન્સ માર્જિનલ, એટલે કે માર્જિનલ યુટિલિટી એટલે કે એડિશનલ યુનિટ્સ. જેટલા યુનિટ તમે પહેલાં વાપરતા હતા એના કરતાં તમે વધારે યુનિટ વાપરતા થાવ એને કહેવાય માર્જિનલ યુટિલિટી. અને માર્જિનલ યુટિલિટી છે એ ટોટલ યુટિલિટીની અંદર ઇન્ક્લુડ થયેલો છે. કઈ રીતના? તો કે ટોટલ યુટિલિટી છે એટલે શું? તો કે તમે દરેકે દરેક યુનિટના છેલ્લા એકમ સુધી એને વાપરો. તો માર્જિનલ યુટિલિટી આપણે યુઝ જ એટલા માટે કરી છે કે આપણે વધારે જરૂર છે, તો વધારે પૈસા મળે કે વધારે ખાય તો એ આપણી વધારાની જરૂરિયાત છે એટલા માટે, અને એટલા માટે જ આપણે એના દરેકે દરેક યુનિટમાંથી સેટિસ્ફેક્શન લેવાની ટ્રાય કરશું. પપ્પાએ 2ની બદલે 3000 રૂપિયા આપ્યા છે, તો એ વધારાના 1000 રૂપિયાને આપણે એવી રીતના વાપરશું કે આપણને દરેકે દરેક પૈસામાંથી મોસ્ટ ઓફ સેટિસ્ફેક્શન મળે. એટલા માટે ટોટલ યુટિલિટી છે એ માર્જિનલ યુટિલિટી છે એ ટોટલ યુટિલિટીની અંદર ઇન્ક્લુડ થયેલું છે. તો આ બે વસ્તુને આપણે આ બે માર્જિનલ યુટિલિટી અને ટોટલ યુટિલિટીનો ડિફરન્સ આપણે જોયો. માર્જિનલ યુટિલિટી એટલે એડિશનલ એટલે કે વધારો કરવો એ, અને ટોટલ યુટિલિટી એટલે કે દરેકે દરેક યુનિટનો મેક્સિમમ ઉપયોગ કરવો એ. તો આજે આપણે 2 પ્રશ્ન જોયા, એક અઝમ્પશન્સ ઓફ યુટિલિટી અને બીજું ડિફરન્સ બિટવીન ટોટલ એન્ડ માર્જિનલ યુટિલિટી.